કોર્ટના આ આદેશ બાદ સફાડી જાગેલી પાલિકા દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે બે હજાર કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન યોજના હેઠળ રજૂ કરવામાં આવશે માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી રહી છે સાબરમતી નદીના બંને કાંઠેથી કેટલાક વરસાદી પાણીના નાળા નદીમાં ખુલતા હતા જેમાં ગટરના જોડાણો જોડી દેવામાં આવ્યા ત્યારબાદ ફ્રન્ટ બનતા આ નાણાં બંધ થઈ શકે તેમ નથી જેથી વાસણા બેરેજથી નફનાળા સુધી ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી તેને ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે સાબરમતીમાં ગટરના પાણી બારોબાર છોડવામાં આવે અને સાબરમતી નદીમાં ટ્રીટ થયા વગરનું ગટરનું પાણી રોકવા ઇન્ડસ્ટ્રીનું યુક્ત પાણી રોકવા કોર્પોરેશન દ્વારા બે હજાર કરોડના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા બે હજાર કરોડના વિવિધ કામો રજૂ કરેલ છે જેના અંતર્ગત આ આવતા વીકમાં એનઆરસીપીની ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે આવશે તે દરમિયાન તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને સાબરમતી આનાથી પણ વધારે શુદ્ધ થાય અને એક રમણીય નદી એ આજુબાજુના પ્રદેશના લોકો જે અત્યારે અમદાવાદની શોભા છે એમાં વધારો થાય એ રીતના પ્રયાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા દ્વારા કરવામાં આવે છે સાબરમતી નદીના શુદ્ધિકરણને લઈને પર્યાવરણ પર્યાવરણવિદોનો આક્ષેપ છે કે કોર્પોરેશન આ એસટીપી પ્લાન્ટ ચાલતા નથી ગટર અને ઉદ્યોગોનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું સાબરમતીના ઠાલવવામાં આવે છે સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે આ કરોડો ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી ત્યાં હવે કોર્પોરેશન દ્વારા ફરીથી ફેઝ ટુ માટે બે હજાર કરોડ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા કોર્પોરેશન હાઈકોર્ટે ઠપકો આપતા નદીના શુદ્ધિકરણ માટે દેખાડો કરે છે પણ કામ થતું નથી આ આફત છે લોકોની દ્રષ્ટિએ હાઈકોર્ટની દ્રષ્ટિએ એને પોતાના માટે અવસરમાં ફેરવી નાખો એટલે આ દંડો પડે અને બીજી બાજુ બે કરોડ રૂપિયા મળે અને વર્લ્ડ બેંકમાંથી ત્રણ કરોડ મૂકીએ આ પૈસા ખેરવવાનો એક તમાશો થઈ ગયો છે આ આપત આપત્તિને અવસરમાં ફેરવી નાખવાનો તમાશો છે લોકોએ જ પડશે હાઈકોર્ટ તો બોલી પણ લોકોએ જાગ્રત થવું પડે અને લોકો જો મોરચો માંડશે સરકારની સામે અને સવાલ કરતા થશે તો મને લાગે છે ઉકેલ આવશે બાકી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ તો આદેશો આપશે પાલન અધિકારીઓ કરવાનું છે રાજનેતાઓએ કરવાનું છે અને ગુજરાતની ભલીબોળી જનતા શ્રદ્ધામાં બેકાઈ જવાની અને કંઈ થશે નહીં શહેબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના વિસ્તારના ગટરના પાણીને સુવેજ નેટવર્ક અને મેઇન લાઇન થકી એસટીપીમાં લઈ જવાશે અને એસટીપીમાં ગટરના પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવાની યોજના એનઆરસીપી સમક્ષ રજૂ કરાઈ છે જેના માટે અંદાજે બે હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ એનઆરસીપી સમક્ષ મોકલવામાં